મહાબલી મહેમાન બની પધાર્યા તમ કરીએ અમ સ્વાગતમ 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 जब बेटियां तो मोती झरते हैं, चलती है लहरा के तो फूल खिलते हैं। हो हंसती है जब बेटियां तो मोती झरते हैं, चलती है लहरा के तो फूल खिलते हैं। पलके उठाती तो उजाले होते हैं परियों के देश। गोस्वामी वैभवपुरी जिग्नेशपुरी मागरी भूमिका बेन ईश्वर भाई दोरण डाबी मेहुल कुमार जितेंद्र भाई मयरा मणिता बेन गोविंद भाई देवू पोते तेरी सूरत प्यार है बस तेरा।
બાળકોએ જાતે જ વાદ્યો વગાડ્યા, દીકરીએ સરસ મજાનો એનાઉન્સમેન્ટ કર્યું. આટલું સરસ એનાઉન્સમેન્ટ સાંભળીને ખરેખર થયું કે બાળકોની જે ટેલેન્ટ છે જો શિક્ષક મિત્રો ધારે અને વ્યવસ્થિત રીતે કાળજી લે તો આપણી દરેકે દરેક શાળાના દરેકે દરેક વિદ્યાર્થીઓ આ કક્ષા સુધી પહોંચી શકે એની મને ખાતરી થઈ. સાહેબ, ગુજરાતનો પહેલો નંબર સાહેબ, અને યોગ શિક્ષણ અધિકાર શિક્ષણ મંત્રીને બોલાવવા અમારો પ્રયત્ન ચાલે છે. એટલે તમે જો સહયોગ આલો તો શિક્ષણ મંત્રીને બોલાવીએ કે અમારી એક ગામડામાં છેવાડાની ઉડાણની જગ્યામાં અમારી સ્કૂલ કેવી છે, અમારા શિક્ષકો કેવા છે એ હવે ખબર પડે સાહેબ. અને પાયાની આ લોકોને એટલી મજબૂતાઈ આપી છે આ એક, અને ચોવીસ કલાક આ લોકો જે 8 કલાકની અંદર જે ભણાવે 24 કલાક માટે ખૂબ અગત્યનો અને મહત્વનો દિવસ છે. નવા નિર્દેશનને આજે 2-5 વર્ષ પહેલા સ્કૂલની હાલત જોઈએ તો કેવી પરિસ્થિતિ હતી. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આનંદીબેનની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર, આજે ગામનો આનાથી સારા કોઈ મકાન ના હોઈ શકે એવા આપણા બાળકોને ભણવા માટે સરકારે ઓરડા બનાવ્યા છે. ખોટું કરું છું કારણ કે સરકાર તો ઘણી બધી યોજનાઓ આપશે, સરકાર ઘણા બધા પ્રયત્નો કરશે, પણ વાલીઓમાં ને માતાઓમાં અને નાગરિકોમાં જ્યાં સુધી જાગૃતતા નહીં આવે ત્યાં સુધી આ બધું શક્ય બનવાનું નથી. મિત્રો, આપણે જોઈએ કે આપણે સરસ નાટક કર્યું છોકરાઓએ, ખૂબ સરસ ગાયન પણ ગાયા. બેટી બચાવો બેટી પઢાઓ રીતે ભણે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે એવા તૈયાર કરો કે જેથી કરીને તમારું નામ તૈયાર થશે, તમારું નામ રોશન થશે. લાખો મન્નત મેં હોતી હૈ એક બેટી કબૂલ, બેટી તુલસી આંગન કી યે નહીં બબૂલ. હો લાખો મન્નત મેં હોતી હૈ એક બેટી કબૂલ, બેટી તુલસી આંગન કી યે નહીં બબૂલ. ઇનકે કુમકુમ કદમ શુભ ફલ દેતે હૈ, પરિયો કે દેશ મેં વો તો રહેતે હૈ, ઘર કો જન્નત કા નામ દેતે હૈ. જિનકો હૈ બેટિયા વો યે કહેતે હૈ. એવું સરસ બિલ્ડિંગ મળવા માટે જે કિરીટસિંહના મનમાં વિચાર આવ્યો ત્યાંથી લઈને આની અંદર કડિયા કામ કરનાર, આના કોન્ટ્રાક્ટર, પેઇન્ટિંગ કરનાર થી માંડી એ સૌનો આજે બધા વચ્ચે આભાર માનું છું. તમારા સહકારથી જ આ જે કણ પણ થઈ રહ્યું છે તમારા સહકારથી થઈ રહ્યું છે, તો ગામ લોકોનો પણ આ વખતે આભાર માનું છું. સાહેબે મારા કેટલાક વિચારો ચોરી લીધા કે શિક્ષકો, સરકાર અથવા તો ડીપીઓ મેડમ છે, અમારા બીઆરસી કોન્ટ્રાક્ટર, અમે બધા જ 110% પ્રયત્ન કરવા તૈયાર છીએ, પણ તમારી પણ કેટલીક ફરજો આવતી હોય છે અને એ ફરજો ચૂકતા નહીં. તો આવી જ રીતે આપણી આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે, અને હું છોડીશ નહીં, અમે છોડીશું નહીં, આપણે છોડીશું નહીં, જ્યાં સુધી આ જ બદલાવ આપણા ગામમાં ના જોવા મળે ત્યાં સુધી આપણે આ જીદને છોડીશું નહીં, વિકસીશું, વિસ્તરીશું અને આસમાનમાં પહોંચીશું.